नमस्कार दर्शक मित्रों, तमे जोई रहा छो नवसारी लाइव। दक्षिण गुजरात ना सौथी मोटा सोशल मीडिया नेटवर्क मा टचुकड़ी जाहिर खबरो, जेम के वेचवानू छे, भाड़े आपवानू छे, लेवानू छे, स्टाफ जोईए छे वगैरे आपो, खूब ज राहत भावे। वधु विगतो माटे संपर्क करो 9825955116 पर। पीवानू पाणी ए मानवीय जीवन नी प्राथमिक जरूरियात छे, त्यारे भविष्य मा पाणी नी कटोकटी ए मुख्य प्रश्न बनी शके तेम छे, जेने पगले समग्र गुजरात में चौमासा पहला वरसादना पाणीनो संग्रह थाय ते माटे विविध प्रोजेक्ट हाथ धरवामां आव्या हता। परंतु नवसारी जिल्लानी जूनी विजलपुर पालिका खाते आवेल 1 करोड़ना खर्चे बनावेल तळावमां वरसादी पाणी ज नथी, त्यारे मात्र राजकीय वायदाओनो धोध वर्षी रह्यो छे। जे તે સમયે તળાવો ઊંડા કરવા અને વરસાદી પાણી સંગ્રહ કરવા માટેની યોજનાઓ અમલી બનાવી ગુજરાતને પાણીદાર બનાવવાની દિશામાં પગલું ભરાયું હતું, નવસારી જિલ્લામાં પણ મોટા પાયે તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા। મોટાભાગના તળાવો ચોમાસાના વરસાદના કારણે ભરાઈ ગયા છે, પરંતુ નવસારી જિલ્લામાં ચોમાસું અંત તરફ જઈ રહ્યું છે, તેમ છતાં જૂની વિજલપુર પાલિકાની સામે આવેલ તળાવમાં વરસાદી પાણી જ નથી આવતા। છેલ્લા 7 વર્ષથી આ તળાવ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે નવસારીના કોંગ્રેસ અગ્રણી પિયુષ ઢીમ્મર શું કહી રહ્યા છે, આવો સાંભળી। ભારત સરકારની મુખ્ય યોજના કે પાણી સંગ્રહ થાય જેના કારણે પાણીનો સ્ત્રોત નીચે નહીં જાય ને ઉપર રહે ને લોકોને પાણી બાબતે સગવડતા રહે એ બાબતની યોજના અંતર્ગત વિજલપુર નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં વિજલપુર નગરપાલિકા કચેરીની સામે આવેલ તળાવનું બ્યુટિફિકેશન કરી તળાવ ઊંડું કરી લગભગ 1 કરોડના ખર્ચે ગ્રાન્ટ મંજૂર કરાવી ત્યાં કામ કર્યું હતું। પરંતુ આ 7-7 વર્ષો વીત્યા બાદ પણ એ તળાવમાં પાણીનો સંગ્રહ ન થવાના કારણે ખરા અર્થમાં કહીએ તો એ 1 કરોડ રૂપિયા તળાવના પાણીમાં જ વહી ગયો એ ચોક્કસ કહી શકાય છે। જ્યારે 1.5 વર્ષથી વિજલપુર નગરપાલિકા નવસારી નગરપાલિકાનું એકત્રીકરણ થઈને નવસારી વિજલપુર નગરપાલિકા બની હોય તો એ ચોક્કસ કહી શકાય કે નવસારી વિજલપુર નગરપાલિકામાં ભાજપનું શાસન અને ભાજપ પ્રેરિત શાસકો અને શાસકો થકી ચાલતા અધિકારીઓ ચોક્કસપણે આ બાબતે નિષ્ફળ નીવડ્યા છે। એ લોકોની શાસન કરવાની અનઆવડતના કારણે ખરા અર્થમાં તળાવ બાબતે પાણી સંગ્રહના જે વિકાસ થવો જોઈએ તે બાબતે વિકાસમાં ઉણા ઉતર્યા છે, ને જે કરોડ રૂપિયા માટબર ખર્ચાયા બાદ પણ એ રૂપિયા તળાવના પાણીમાં વહી ગયા એ ચોક્કસ કહી શકાય છે। વિજલપુર ખાતેના તળાવની કામગીરી પૂરી થયાને 7 વર્ષ વીતી ગયા, તેમ છતાં તળાવમાં વરસાદી પાણીની લાઈનો આપવામાં આવી નથી, જેના કારણે પાણી ભરાતું નથી। આ સાથે તળાવમાં પાણી આવે એ પહેલા જ ભ્રષ્ટાચાર થયો હોય તેવી ગંધ આવી રહી છે। તળાવની ફરતે બાંધેલી ફેન્સિંગ જર્જરિત અવસ્થામાં આવી ગઈ છે, પરંતુ પાણીનું ટીપું પણ સંગ્રહાયું નથી। ત્યારે પાલિકાના પ્રમુખને વરસાદી પાણી સંગ્રહ બાબતે પૂછતા હંમેશાની જેમ સર્વેની કામગીરી બતાવી આ વાતને પૂરી કરી દેવામાં આવી। ત્યારે તમે જુઓ કે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જિગીશા શું જણાવી રહ્યા છે। નવસારી વિજલપુર નગરપાલિકાની રચના બાદ વિજલપુર ગામના જે નગરપાલિકા છે નવસારી નગરપાલિકા સાથે મર્જ થઈ છે। હાલમાં વિજલપુરમાં જેટલા પણ તળાવો છે તેના અમે લોકો સર્વેના કામો હાથ પર લીધા છે, અને તળાવોના સર્વે કરીને જો તળાવ જોઈન થશે કરવાના થતા હોય તો તળાવ જોઈન કરીને એમાં પાણીની ભરવાની વ્યવસ્થા કરીશું। યોજના આધારિત જે બી તળાવ ભરવાના છે તેની તો અમે ઓલરેડી કામગીરી શરૂ કરી દીધી છે, અને એ સિવાયના તળાવના બ્યુટિફિકેશન કે ડેવલપમેન્ટના જે બી સર્વે કરવાના અમારા બાકી છે એ સર્વેનું અમારું કામ ચાલુ છે, અને આગામી 2-3 મહિનામાં એ સર્વે બધા પૂરા થશે અને એના પછી અમે નક્કી કરીશું કે આ જે ગામ તળાવ છે કે કાલી તળાવ છે ડોલી તળાવ છે એમાં આપણે કઈ રીતના આયોજન અમે કરી શકીએ। જો કે ગુજરાત સરકારની જીઓડીસી પાસેથી 1 કરોડ જેટલી મોટી રકમ શહેરના વિકાસના નામે મેળવી લેવામાં તો આવી છે, પરંતુ ઉદ્દેશ્ય પરિપૂર્ણ થયું છે કે કેમ તે દિશામાં રાજ્ય સરકારે પણ તપાસ કરવી આવશ્યક છે। છેલ્લા 7 વર્ષથી બનેલા તળાવમાં પાણીનું ટીપું સુદ્ધા આવ્યું નથી, ત્યારે રેડિયાળ વહીવટ કરતા પાલિકાના શાસકો અને તંત્રના અધિકારીઓની પોલ ખુલી શકે અને લોકો માટે ફાળવેલા રૂપિયાનો અણધણ વહીવટ બહાર આવી શકે તેમ છે। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ।